तो क्लियर देखाय छे ने बेटा? सर। तो बाळको, आजे आपणे भणवाना छे चुंबकीय क्षेत्रमां गति। अत्यार सुधी आपणे चुंबकीय क्षेत्रमां विद्युत भारित कण आयो तो केटलू बळ लागे? Fm इज इक्वल्स टू क्यू इंटू वी क्रॉस बी, अने एटलू ज बळ लागशे। परंतु प्रवाहधारित तारनी वात करिए तो एमां पण एटलू ज बळ लागे एक कण पर प्रवाहधारित तारनी अंदर घणा बधा कणों गति करता होय, एटले आपणने सूत्र मळ्युं तुं IL क्रॉस बी। शू सूत्र मळ्युं तुं? IL क्रॉस बी। अने आजे आपणे शू जोवाना छे? आजे आपणे जोवाना छे चुंबकीय क्षेत्रमां गति। गति आपणे क्यारथी भणीए छे? ધોરણ 11ના ચેપ્ટર નંબર 3થી। નહીં, લગભગ 8માં કે 9માં ધોરણથી ભણીએ છીએ, ત્યારથી આપણા જીવનમાં ગતિ આવી છે। અને ગતિ કરીએ છીએ ક્યારથી? બાળપણથી। હા કે ના, ગતિ। હવે અહીંયા કોની ગતિ છે? તો આને ટોટલી આપણે જાણીએ ને તો આ ગતિ છે વિદ્યુત ભારિત કણની। કોની ગતિ છે? વિદ્યુત ભારિત કણની। ક્યાં ગતિ છે? ચુંબકીય ક્ષેત્રમાં। અને બધું સીધું સીધું થતું હોત, બધું સીધું સીધું થતું હોત તો આપણને ભણવામાં ટોપિક ના હોત, યસ ઓર નો? બધું સીધું સીધું પતવાનું હોત તો એવું ના હોય કે ચલો આ ભણવામાં આવ્યું, કંઈક ડિફરન્ટ હશે ને, કંઈક ડિફરન્ટ હશે। તો આના બે કેસ હું તમને ભણાવવાનો છું, બે કેસ ભણાવીશ। એટલે તમારું જે બેઝિક બોર્ડ, ગુજકેટ, નીટ, જી આ બધા કન્સેપ્ટનો એક પાયો નખાઈ જશે, અને જબરદસ્ત પાયો નાખીશું આપણે। એવું નહીં કે સિમ્પલી સમજી લીધું, ના, વિથ કન્સેપ્ટ। અને દરેક પોઈન્ટને આપણે કોન્સિડર કરીશું કે કયા પોઈન્ટ્સ પોસિબલ હોઈ શકે છે। તો આપણે બે કેસ લઈશું આમાં। કેસ વન જો, જ્યારે એલો વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં એન્ટ્રી મારે છે તો શું થાય અને થશે ક્યારે એ પછીની વાત છે, પરંતુ જે એન્ટ્રી વખતે એનો વેગ છે એ વેગ ચુંબકીય ક્ષેત્રને કેવો છે? માની લો લંબ છે। એ વેગ ચુંબકીય ક્ષેત્રને કેવો છે? લંબ। એટલે કેસ વનમાં એવું થઈ ગયું, વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય છે। કેવી રીતના દાખલ થાય છે? લંબ રૂપે દાખલ થાય છે। ઓકે, તો આ કેસને સમજીએ તો એના માટે આપણે ચુંબકીય ક્ષેત્રને બેટા ચોકડી વડે દર્શાવીએ છીએ। ગોપાલની ચોકડી નથી, હા ભાઈ? અમુક લોકોને ભૂખ લાગી ગઈ, હાલો ચોકડી ખાઈએ। અમુક લોકો બાઇકના શોખીન હોય, ચાલો ચોકડી પર ફરવા જઈએ। આ એ ચોકડી નથી, આ ચોકડી કઈ દિશા બતાવે છે? અંદરની દિશા। એટલે ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે બેટા? અંદર જતી દિશામાં છે। હવે આપણે એક વિદ્યુત ભારિત કણ અહીંયા વિચાર કરીએ, ગમે ત્યાં હોઈ શકે છે, હું અહીંયા વિચાર કરું છું, કેટલો વિદ્યુત ભાર છે? ક્યું, અને એનો વેગ આ દિશામાં છે વી। શું આ વેગની દિશા ચુંબકીય ક્ષેત્રને લંબ છે? ચેક કરો, ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? અંદર છે। વેગ આમ છે તો આ તો લંબ જ થઈ ને બેટા? આ દિશા જે તમે વિચારો કે ચુંબકીય ક્ષેત્ર અંદર છે અને આ દિશાની વાત છે, તો બંને એકબીજાને લંબ થાય। ઓકે, હવે તમે મને બતાવો કે વિદ્યુત ભારિત કણ પર લાગતું ચુંબકીય બળનું સૂત્ર બોલો। તો તમે કહેશો સાહેબ બિલકુલ લલ્લુ ક્વેશ્ચન છે, પાંચ વાર લખાયું હમણાં તો તમારી જોડે, ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી। ઓકે, ચલો હવે તમને જોઈશે એક પેન, કેમ કે મેં તમને પૂછવાનું છે કોની દિશા, કોની દિશા પૂછીશ? વી ક્રોસ બી। પેનને કેટલી ખોલવાની, પૂરી કે અડધી? અડધી ખોલવાની, પૂરી ખોલવાની નહીં,
पूरी बंद नहीं करवानी, अर्धी राखवानी, आवे के नहीं? जेम के आ अर्धी बाई थई ने, पूरी खुली नथी अने पूरी अहीं सुधी स्लीवलेस है एटला बाइसेप नथी के स्लीवलेस ओके यस अर्धी अर्धी ओके डन ने। हवे एने कई दिशा में फेरवानी? वी क्रॉस बी। वी क्या है बेटा? आम। बी क्या है? अंदर। तो आम पकड़ी ने ऊपर थी पकड़ो चाहे नीचे थी, पर आपने ऊपर थी पकड़ीशू ने पाछळना भाग ने फेरवीशू। कई बाजू फेरवीए? वी क्रॉस बी। तो आम फेरवीए तो तमे जोशो पेन एकदम फिट थई गई, एनो मतलब क्या जशे? ऊपर। यस। बाकी जमणा हाथना नियम નું લોજિક પણ તમને ખબર છે, જમણા હાથના સ્ક્રૂનો નિયમ પણ ખબર છે, વી ક્રોસ બી એટલે આમ જશે। હવે અહીંયા તમે જોશો કે બળ અને વેગ વચ્ચેનો ખૂણો કેટલો આવ્યો? 90। જ્યારે બળ અને વેગ વચ્ચેનો ખૂણો 90 હોય ત્યારે પદાર્થ કે કણની માત્ર શું બદલાય છે? દિશા। શું બદલાય? દિશા। એટલે અહીંયા દિશા બદલાશે, મૂલ્ય નહીં। તો દિશા બદલાય તો કઈ ગતિ થશે બેટા? અહીંયા વર્તુળમય ગતિ થાય છે બેટા। આપણે ધોરણ 11માં ભણ્યા હતા। કયા ધોરણમાં ભણ્યા હતા બેટા? 11માં ધોરણમાં। જો વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો અથવા બળ, પ્રવેગ કાં તો બળ તમે કહો, એમની વચ્ચેનો ખૂણો 90 હોય ત્યારે કઈ દિશા થાય? વર્તુળમાં। ખાલી દિશા બદલાય, વેગનું મૂલ્ય અચળ રહે, ડન ને? યસ। પછી આ જ કણ માની લો અહીંયા પહોંચ્યો તો એનો વેગ તમે ડ્રો કરશો બેટા। શું ડ્રો કરશો? વેગ। તો વેગ એ પથના સ્પર્શકની દિશામાં હોય છે, પથને દોરેલા સ્પર્શક। અહીંયા સ્પર્શક આમ દોરીએ તો વેગ થયું। ફરી વેગ જો કઈ બાજુ છે? આ બાજુ ચુંબક ક્ષેત્ર ક્યાં છે? અંદર। તો FM ક્યાં આવું? આ બાજુ આવ્યું બેટા। ઓહો આ તો ફરી લંબ આવ્યું લ્યા। એટલે આ કઈ ગતિ કન્ટિન્યુ કરતો રહેશે? વર્તુળમય। અહીંયા બી તમે જોશો આ વેગ સ્પર્શકની દિશામાં, ફરી વેગ આમ છે, બી અંદર છે, તો અંગૂઠો ક્યાં આવ્યો બેટા? નીચે। એટલે FM ફરી અહીં બાજુ આવ્યું। માની લો એ કણ ફરતો ફરતો અહીંયા આવ્યો હોય તો અહીંયા તમે સ્પર્શક દોરશો, કોની દિશા? વેગ। વેગ ક્યાં? નીચે બેટા। બી ક્યાં? અંદર। મુઠ્ઠી બંધ કરો, અંગૂઠો ગયો આમ। એટલે બધા બિંદુઓએ આપણે FM જોયું તો FM બધા FM કઈ દિશામાં જઈ રહ્યા છે? જો ચેક કરો કઈ દિશામાં જઈ રહ્યા છે બેટા? કેન્દ્ર તરફની દિશા। કઈ દિશા તરફ? કેન્દ્ર તરફની દિશા। બોલો ક્લિયર? ઓકે। અને બધી જગ્યાએ બળ અને વેગ, બળ અને વેગ વચ્ચે કેટલો ખૂણો છે? 90। એટલે વેગની માત્ર શું બદલાશે? દિશા। મૂલ્ય કેવું રહેશે? અચળ। તો આ કઈ ગતિ થઈ ગઈ? નિયમિત વર્તુળમય ગતિ। કઈ ગતિ થઈ ગઈ? ઓકે ડન, બિલકુલ ક્લિયર। હવે સ્ટેપ આના આપણે આગળ વધારીએ। આ વર્તુળમય ગતિ થઈ બેટા, તો પ્રશ્ન એવો આવે કે કેટલી ત્રિજ્યા પર ગોળો ફરે છે? બીજો પ્રશ્ન એવો આવે કે કેટલા સમયમાં એક રાઉન્ડ પૂરો કરે છે? ત્રીજો પ્રશ્ન એવો આવે કે એક ભ્રમણ પૂરું કર્યું, બીજું કર્યું, ત્રીજું, તો એની કોણીય આવૃત્તિ કેટલી? ચોથો પ્રશ્ન આવે, એની આવૃત્તિ કેટલી? એટલે ગોળ ગોળ ફરે એટલે બધા પ્રશ્નો ઇઝીલી આપણને આવડશે। ચલો એક પછી એક જોઈએ। ચલો તો પહેલું આપણે ત્રિજ્યાની વાત કરીએ। શેની વાત કરીએ બેટા? ત્રિજ્યા। તો ત્રિજ્યા કેટલી? અને છેલ્લે શોર્ટકટ મળવાનું છે એટલે વિડીયોને છેલ્લે સુધી જોજો, વિડીયોને છેલ્લે સુધી જોજો। ઓકે યસ। શું થયું? ઓકે, અવાજ સ્લો આવે છે, ક્લિયર?
ક્લિયર છે, ચલો આપણે યુદ્ધ કરીએ. કોનો સ્લો કોનો ક્લિયર અવાજ સંભળાય છે? ક્રેક કટ વી થાય છે. ઓકે, એક મિનિટ આપણે ચેક કરી લઈએ બેટા. ચલો બેટા, હવે ક્લિયર સંભળાય છે? હા, કોણ કોણ ઇન્સ્ટાગ્રામ યુઝ કરે છે મેસેજ કરો. આ કેવો ક્વેશ્ચન પૂછ્યો છે? આ તો એવો ક્વેશ્ચન થઈ ગયો કે તમે ઉત્તરાયણ મનાવો છો અને તમે પતંગ લઈને ફિરકી લઈને ના જાઓ. હે, હું પૂછું, ઉત્તરાયણ મનાવવા ભેગા થયા ને એમ પૂછું, કોણ કોણ ફિરકીને પતંગ લઈને આવ્યું છે? આ તો એવી વાત થઈ ગઈ, 21st સેન્ચુરીમાં આપણે ઇન્સ્ટાગ્રામ ના યુઝ કરીએ એવું બનતું હોય છે? બાબા આદમની વાતો કરો છો, આ તો લેટેસ્ટ વસ્તુ, ઇન્સ્ટાગ્રામ યુઝ કરવાનું. હા, ભણવાનું તો આખું જીવન છે બેટા. આ વસ્તુ યાદ રાખજો મારી, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ, જે ટાઈમ પાસ તમે કરો છો ને બેટા, એને સાઈડ પર મૂકો. એટલો સમય તમે તમારે ફેમિલીને આપો, ફિઝિકલ બોડીને આપો. મારી વાત સમજો, કેમ કે આ એક યુદ્ધ જેવું છે વસ્તુ. નીટ કરવું, JEE કરવું, કેમ આ કોમનલી બધા નહીં કરી શકતા? જોયું તમે, એવું જોયું કે નીટમાં ઓહો એક જ એરિયામાંથી 10-15 જણા બધા નીટમાં ક્વોલિફાય જોયું કોઈ દિવસ? એવું એક એરિયા નહીં, આખા એક જિલ્લામાંથી 10-15 સારા 500-600 જતા હોય. કેટલા, એનું કારણ શું છે? કે આ એક યુદ્ધના ધોરણે વાત થઈ જાય. તમારે ઘણું બધું સેક્રિફાઈસ કરવું પડે અને જે સેક્રિફાઈસ કરે છે ને એને સક્સેસ મળે છે. સિમ્પલ લોજિક છે. કોઈ વધારે એમ રોકેટ સાયન્સ નથી લગાવવાનું, સિમ્પલ લોજિક છે. તમે જેટલું સેક્રિફાઈસ કરશો, જેટલું અહીંયા ડેડિકેશન રાખશો, એટલું સિમ્પલી તમને સક્સેસ મળશે. જેમ કે તમારે ખાવાનું પણ મેન્ટેન કરવું પડે ને, તમે ખાવામાં કંટ્રોલ નથી કરતા, તમે યુટ્યુબ પર જોવામાં કંટ્રોલ ના કરો, ટાઈમ પાસ કરો. માની લો ભલે ભણવાનું જોતા હોય, પણ તમે 10 વિડીયો એક જ વસ્તુની જોજો કરો, તો એ જે 9 વિડીયોનો ટાઈમ છે ને, દેટ ઇઝ કોલ્ડ વેસ્ટેજ ઓફ ટાઈમ. એટલે બી સ્માર્ટ. કઈ રીતના ઇન્ટરનેટ પર યુઝ કરવું, શું યુઝ કરું, શું જોવું, શું નહીં જોવું, શું ફેસબુક, ઇન્સ્ટા, ગેમિંગ છે, આ બધાનો અત્યારે સમય છે? બિલકુલ નહીં. મને શું ગેમ રમવાની ઈચ્છા ન હોય? વિચાર, મજા આવે ને? પણ પોસિબલ જ નથી ને. તમારે ગોલ જ એ ના હોય તો પછી તમે ક્યાંથી રમો ને ક્યાંથી જો? ઠીક, એટલે આ તો વાત નીકળી એટલે કહી દીધું મેં. અને બિલકુલ ક્લિયરિટી રાખો માઇન્ડમાં, બિલકુલ ક્લિયરિટી. જો ગોલ અચીવ કરવું છે, 12th બોર્ડ, ગુજકેટ, નીટ, જી, આ બધું કરવું હોય તો આ બધાને સાઈડ પર મૂકી દો. જેટલું એ બાજુ જશો એટલું તમારા સ્કોરમાં ડિક્રીમેન્ટ આવશે, ફિક્સ. ઓકે, ચલો આપણે આપણી વાત કરીએ. ત્રિજ્યા શોધીએ. શું શોધીએ? ત્રિજ્યા શોધીએ. ત્રિજ્યા કઈ રીતના મળશે? જો તો આપણને ખબર પડી કે ભાઈ અહીંયા વર્તુળાકાર ગતિ થાય છે, તો વર્તુળાકાર ગતિ માટે કયો બળ જરૂરી? હા, કેન્દ્રગામી બળ. કેન્દ્ર તરફ લાગતો કોઈ બળ હોય તો જ ગોળ ફરે. આનો એક સિમ્પલ લોજિક તમને કહી દઈએ કે ભાઈ તમે કોઈ વસ્તુને, કોઈ વાયરને આમ પકડીને આમ ફેરવો. આપણી જોડે અહીંયા વાયર છે, બરાબર? આ વાયરને આપણે ફેરવીએ તો આ વાયરને આમ જવા દઈએ તો આ સીધું જાય, પણ એને કેન્દ્ર તરફ હું બળ લગાવું તો એ ગોળ ફરશે. જો અહીંયા તમે વિચારો કે તમે કઈ જગ્યાએ બળ લગાવી રહ્યા છો, કેન્દ્રથી બળ. જો આ કેન્દ્રને લગાવવાનો બળ છોડ દો તે ગોળ ફરશે? નહીં ફરે. આ બાજુથી નહીં કર્યું, અહીંયાથી થોડું તમે જોઈ શકો છો, આ રિયાલિટીમાં દેખાશે. જો ફીલ કરશો તમે, અને તમે પોતાનો ચાર્જર લઈને પણ કરી શકો, ચાર્જર તો હશે. જો દેખાય કે નહીં? આ વધારે નહીં કરતા, હવે છોડવું નહીં, પણ આ જો છોડ દઈએ, કેન્દ્રથી હાથથી લગાવતો બળ બંધ કરી દઈએ તો આ ગોળ ફરવાનું બંધ કરી દેશે. એટલે સિમ્પલ વાત, નેચરની તમે સમજો ને, તો કે વર્તુળાકાર ગતિ થતી હોય ને તો કેન્દ્રગામી બળ તો જોઈએ ને જોઈએ જ. પર કોણ આપે છે એ વસ્તુ બદલાઈ શકે છે. કોઈ બી જગ્યાએ કેન્દ્રગામી બળ સમાન ના હોય, કંઈક અલગ સ્વરૂપે મળતું હોય. જેમ કે ચંદ્ર પૃથ્વીના
गुरुत्वाकर्षण बल ने केन्द्रगामी बल तरीके लईने ए गति करी रह्यो छे। ओके, तो अहीं क्यों केन्द्रगामी बल लागे छे? ओ रेडी छे सु एफएम एफएम क्यों बल छे बेटा? चुंबकीय बल। अच्छा, एनु मूल्य तो मूल्य लखवू पड़शे। अहीं मूल्य केटलू थाय? क्यू वी बी साइन वी अने बी वच्चेनो एंगल, वी आम छे बी अंदर छे एटले साइन शुं थयुं बेटा? 90। तो आने लखीशु क्यू वी बी, दिस इज एफ एम। केन्द्रगामी बळनुं सूत्र बधाने ऊंघमांथी उठाड़िए तो आवडे, एम वी स्क्वेर ओवर आर। शू? एम वी स्क्वेर ओवर। अने अहींया शुं लखीशु? एफ एम क्यू वी बी। बेटा एक वी कट, आर बराबर शू आयू? एम वी ऊपर, क्यू बी नीचे। एम वी एटले वेगमान ने? ओहो, वेगमान पण लखाय पी अपॉन क्यू बी। पहलू इक्वेशन आई गयु, मैं कीधु तमने त्रिज्या शोधवानुं कई रीतना मली? सीम्पल कंसेप्ट। ओके, यस ओर नो? आर इज इक्वल्स टू एम वी अपॉन क्यू बी। याद ना रहे तो रहेवा देजो, हूँ एक ट्रिक आपवानो छूं, छेल्ले याद रही जशे। बीजो पाठ छे आमां, आपणे एक भ्रमण, अच्छा नहीं एक भ्रमणनी नहीं, अत्यारे आपणे पहला वात करीए कोणीय आवृत्ति, एने आपणे ओमेगा कहीए छे। एक केटली हशे? कोई भी वस्तु गोल फरती होय तो आवृत्ति आवे, अने कोणीय आवृत्ति आवे। पहला आपणे कई आवृत्ति निकाळीए? कोणीय आवृत्ति। चलो तो समझिए कई रीतना। तो बेटा एक थोड़ूक स्टॉप थईने विचारीशुं। तमने वी खबर छे, तमारी जोड़े आर छे, तो बोलो शुं थशे? वी बराबर वोर। याद छे बेटा? याद आयुं? वी बराबर वोर। यस, तो ओमेगा बराबर शुं थशे? वी अपॉन आर। वी अपॉन आर मां वी एस इट इज आर रेडी छे, एम वी अपॉन क्यू बी। तो बेटा वी कट ने छेद नो छेद अंश मां, एटले आई गयो क्यू बी बाई एम। आ कयो वेग छे बेटा? रेखीय वेग। वी बराबर वोर थाय, अने फाइनली वी बराबर वोर थरथी आर ने नीचे लई जाइए तो वी अपॉन आर एटले ओमेगा थाय। वी अपॉन आर, आर नी वेल्यू अहींथी मूकी दईए तो आपणने मळशे क्यू बी बाई एम। इक्वेशन नंबर टू। आना परथी आपणने आवृत्ति मळी जाय, ચાલશે ને? આવૃત્તિ કે શોધી આપીએ? ચલો શોધી આપીએ। આવૃત્તિ એટલે બેટા શું લખાય? એફ। એફ એટલે સૂત્ર શું થશે? અરે સર તમને ખબર નથી, ઓમેગા એટલે શું થાય? 2 પાઈ એફ। કોણીય આવૃત્તિ એટલે શું? આવૃત્તિના 2 પાઈ ગણા, આવૃત્તિના 2 પાઈ ગણા એટલે કોણીય આવૃત્તિ। તો આવૃત્તિ એટલે શું થઈ ગયું? ઓમેગા અપોન 2 પાઈ। ओमेगा शू आयो? क्यू बी बाई एम। शू गुणी नाखो छेद में? टू पाई। खत्म। ओमेगा शू छे? क्यू बी बाई एम, अने टू पाई तो छे, तो आपने शू मली बेटा? आवृत्ति। ओके, अने छेले आपड़े एक परिभ्रमण पूरो करवा माटे लागतो समय आवर्तकाल टी नी वात करी लीए, ए केटलू? तो बधाने खबर छे आवर्तकाल एटले शू? आवृत्तिनो व्यस्त। क्लियर छे ने? यस, आवर्तकाल एटले शू? आवृत्तिनो व्यस्त। एटले आवृत्तिनुं ऊंधुं लखशो 2 पाई एम अपॉन क्यू बी, तो आपणने मळशे आवर्तकाल। पक्को? बोला आवड्युं के नहीं? आखो कंसेप्ट क्लियर? थियरी वाइज बधी ज वस्तु आपणे कवर करी लीधी। स्क्रीनशॉट लई लो बेटानो। चलो क्लियर?
જોઈશું. થઈ ગયું ને? બિલકુલ. ટી બરાબર 2πm અપોન ક્યુબી. હવે એક શોર્ટકટની વાત કરી લઈએ. કોની વાત કરી લઈએ? શોર્ટકટ. શોર્ટકટ શું છે એ કહું તમને. જો ધ્યાન આપજો, આ ચાર સૂત્રો તમને ખબર છે, તમે સ્ક્રીનશોટ લઈ લીધો. હવે હું અહીંયા આનો ચારે ચાર સૂત્ર તમને કઈ રીતના યાદ રહે ને એનું લોજિક આપું છું. તમે કહેશો એક પરથી બધા આવી રહ્યા છે સાહેબ, એટલે કોઈ એક યાદ રાખી લઈએ. સાચી વાત છે બેટા, જરાય ખોટી વાત નથી. તો આપણે એક કયો યાદ રાખીશું? ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુબી બાય એમ, આ યાદ રાખીશું. હવે એના પરથી બધા સૂત્ર મળી જશે. અહીંયાથી ચાલુ કરીએ તો ચાર સૂત્ર આપણે બનાવવાના છે, ચારે ચાર મળશે. પહેલા આરનું સૂત્ર, વી બાય ઓમેગા. વી બરાબર વોર, યાદ છે? તો આર શું થશે? વી બાય ઓમેગા. એટલે શું આવશે? એમ વી અપોન ક્યુબી, કેમ કે ઓમેગા શું મૂકશો? ક્યુબી બાય એમ. બોલો, ક્લિયર? પાકો? હા કે ના? કે ડાયરેક્ટલી હું લખું આર એટલે એમ વી અપોન ક્યુબી. આ સૂત્ર આપણે લાવવાનું, પરંતુ એ કયા સૂત્ર પરથી આવ્યું બેટા? વી બરાબર વોર, જે ઓલરેડી આપણને ખબર છે. આ યાદ રાખવાનું આપણે. સેકન્ડ, આનો પણ શોર્ટકટ બતાવીશ, છેલ્લે બતાવીશ, આનો પણ શોર્ટકટ બતાવીશ. અચ્છા, હવે અહીંયાથી પછી બીજું સૂત્ર આપણે કયું મેળવ્યું? ઓમેગા આર થઈ ગયું, પછી એફ. તો ઓમેગા બરાબર 2πf ખબર છે બેટા, એના પરથી એફ આવી જશે. એફ શું થશે? ક્યુબી બાય એમ અપોન 2π, એટલે 2πm. બોલાઈ ગયું? ઓમેગા એટલે ક્યુબી બાય એમ, છેદમાં 2π લઈ જશો તો જો એફનું સૂત્ર આવી ગયું. ત્રણ જ લાવવાના છે ને, સોરી ચોથાની કોઈ જરૂર નથી. અહીંયા ધ્યાન આપ, ઓમેગા પરથી ટીનું સૂત્ર આવશે. તમે વિચારતા હશો કયાથી આવશે ભાઈ, તો ટી બરાબર બેટા 2π બાય ઓમેગા લખાય કે ના લખાય? 11મા ધોરણમાં શીખ્યા, 9મા ધોરણમાં બી લગભગ આવી ગયું છે. 2π બાય ઓમેગા નહીં આવ્યું હોય તો 11મામાં તો શીખ્યા જ છે. આવું તો શું આવશે? ટી. તમે કહેશો સર આના પરથી બી આવે ને? હા આવે ને બેટા, 2π બાય ઓમેગાનું શું? ક્યુબી બાય એમ. પર હું તમને ખાલી આ સૂત્ર પરથી કોઈ બી ઇક્વેશન આવી જાય એવું બતાવી રહ્યો છું. ક્લિયર કે નહીં? આ રહેશે શોર્ટકટ. ટ્રીક ખબર પડી? ખાલી ક્યુબી બાય એમ તમને આવડે તો બધા ઇક્વેશન તમને આવડે, બધા ઇક્વેશન તમને આવડે. તો ક્યુબી બાય એમનું એક હજુ મસ્ત શોર્ટકટ આપો. અત્યારે મારા પીરિયડ પછી માની લો કોઈ બીજું પીરિયડ છે, હા કે ના? યસ. તો તમે મારા પીરિયડને પૂરું થયા પછી વેટ કરશો. શું કરશો? વેટ કરશો. મારા પીરિયડ પછી મેડમનો પીરિયડ છે, તો તમે વેટિંગ અને વિચારો છો, વેટ કરો છો અને વિચારો છો, હિન્દીમાં વિચારો છો. સપોઝ કરો, કબ આવેંગે મેડમ, શું વિચારશો? હા, વેટિંગ ફોર મેડમ એન્ડ થિંકિંગ કબ આવેંગે મેડમ. યસ ઓર નો? ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુબી બાય એમ. કબ આવેંગે મેડમ? અને ગુજરાતીમાં લખી નાખ્યું, ઇંગ્લિશ ગુજરાતી હિન્દી બધું ભેગું થઈ ગયું. યાદ રહેશે કે નહીં? ક્લિયર કે નહીં? કબ આવેંગે મેડમ, ક્યુબી બાય એમ. બસ ઓમેગા યાદ રહ્યા તો ભાઈ શું થઈ ગયું? વી પરથી
આ ઇક્વેશન પરથી આર, આ ઇક્વેશન પરથી એફ અને ઓલા ઇક્વેશન પરથી ટી. આવું કેમ શીખવાડી રહ્યો છું? કેમ કે તમને એક્ઝામમાં આવી રીતના એમસીક્યુમાં કોઈ સાયકલ નહીં પૂછે કે આ સૂત્ર મેળો ને આવું નહીં, ડાયરેક્ટ જ તમને એમ કે આવર્તકાળ શોધો. હવે આવર્તકાળ શોધવા માટે ડેટા કયો જોઈશે? તો તમને ઓમેગા બેઝિકલી ક્યુ બી બાય એમ ખબર હોય ને, તો 2π/ω તો આવડવાનું, 11મામાં યાદ રાખવાનું જ છે, એટલે એના પરથી ટી મળી જશે. તો આ બી ચાર્ટ તમે દોરી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો. હા ચલો, ક્લિયર? હવે પહેલો કેસ પૂરો બેટા, બીજા કેસવાળાની એન્ટ્રી લઈએ. વી અને બી લંબ હોય તો આ વાત બરાબર છે, પણ લંબ ન હોય તો શું થાય? કેસ ટુ, વી અને બી પરસ્પર પરસ્પર લંબ ન હોય, લ્યા નથી લખવાનું, પરસ્પર લંબ ન હોય તો શું? ચલો મજા કરીએ, આવો સમજાવું. સમજજો, મજા આવશે. આ પેન આમ જાય છે, આમ જઈ રહી છે, અને હું આને આમ જ બળ લગાવું તો આની આ દિશામાં ગતિ થઈ કે નહીં? માની લો આ પેન સ્થિર છે, આ પેન સ્થિર છે અને આમ બળ લાગે તો આ દિશામાં ગતિ થશે. હવે એ જ દિશામાં ગતિ થઈ રહી છે ને, હજુ એ દિશામાં બળ લાગે તો બી એ જ દિશામાં ગતિ થશે, પણ વેગ વધશે, વેગ શું થશે? વધશે. અને આમ ગતિ થતી હોય અને આમ ખેંચાય તો કઈ ગતિ થશે? વર્તુળમાં. ખબર પડી? એટલે આ વીની દિશા છે અને આ બળની દિશા હોય તો વેગનું મૂલ્ય વધે, પર જો આ બળની દિશા હોય તો વેગની માત્ર શું બદલાય? દિશા. આ બંને કેસ આપણને ખબર છે, જીવનમાં આપણે આ વસ્તુ કરેલી છે. ગાડી ચલાવતા હોઈએ છે ત્યારે આપણે એક્સિલરેટર આપીએ તો એ દિશામાં વેગનું મૂલ્ય વધે, પણ તમે થોડું વાળવા માટે સ્ટીયરિંગને આમ કરો એટલે ગાડી વળે, એટલે એ સમયે કેન્દ્રગામી બળ લાગે. કયો બળ લાગે? કેન્દ્ર. તો અહીંયા કેન્દ્રગામી બળ લાગ્યો અને આ એ જ દિશામાં બળ લાગ્યો, જેનાથી પ્રવેગ મળ્યો. પ્રવેગ મળ્યો એટલે વેગનું મૂલ્ય વધ્યું, અહીંયા કેન્દ્રગામી પ્રવેગ મળ્યો એટલે વેગની દિશા બદલાય. પરંતુ જો 90 પણ ના હોય અને સમાંતર પણ ન હોય, આવું હોય, બળ આ દિશામાં હોય કાં તો વેગ આ દિશામાં હોય, તો અહીંયા કેટલા ઘટક મળે? બે, એક સમાંતર અને એક લંબ. સમજા પડી? તો મૂલ્ય બી બદલાશે અને દિશા. સમજી ગયા? તો આપણે માની લો એનસીઆરટીમાં ચેક કરો કે આ અક્ષ કઈ આપી છે, એક્સ કે વાય કે કોઈ અક્ષ જ નહીં આપી, એક્સ બરાબર કે નહીં? વાય લેવું છે તમારે? યસ. તો વાય રાખી દે કે ઝેડ છે? આ વાય છે. તો આ બાજુ કયું હશે? ઝેડ હશે ભાઈ. ઓકે, હવે હું તમને કહું કે ચુંબકીય ક્ષેત્ર એ કઈ દિશામાં છે? ભૈલા, એક્સ દિશામાં છે, બરાબર. અને એક વિદ્યુત ભારિત કણ એક્સ અક્ષ સાથે એનો વેગનો જે સદિશ છે એ હવે લંબ નથી, કેટલો ખૂણો બનાવે છે? થીટા. કેટલો ખૂણો બનાવે છે? થીટા. તો આ વેગના બે ઘટક થશે, એક ચુંબકીય ક્ષેત્રને સમાંતર, બીજું ચુંબકીય ક્ષેત્રને લંબ. યસ, ખબર પડી? જે ચુંબકીય ક્ષેત્રને સમાંતર લંબ ઘટક છે એ કઈ ગતિ કરાવશે? વર્તુળમય, વર્તુળમય. અને જે સમાંતર ઘટક છે એ કઈ ગતિ કરાવશે વેગનો? રેખીય. કઈ ગતિ? રેખીય.
કેમ કે આ બી ચુંબકીય ક્ષેત્ર જે છે એટલે સમજજો અહીંયા બળ નથી લગાવવાનું આના પર, કેમ કે વી અને બી એક જ દિશામાં હોય તો બળ ના લાગે. એફ એમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી. એટલે અહીંયા આ એક આનાથી વેગ નથી બદલાવાનું, કેમ કે અહીંયા બળ નહીં લાગવાનું, પણ હા આના આના પર શું થશે, બળ લાગશે અને શું બદલાશે, દિશા બદલાશે અને કઈ ગતિ કરશે, વર્તુળમાં. એટલે કોઈ વસ્તુ ગોળ બી ફરે છે અને આગળ પણ જાય છે એટલે એની ગતિ કેવી થઈ, આવી આટાવાળી, હેલિકલ. કઈ ગતિ કહેવાય અને હેલિકલ. એટલે આ જે કણ છે એ આમ ગતિ કરતું હશે. ખબર પડી બેટા? યસ ઓર નો? ક્લિયર? બિલકુલ યસ. અને હેલિકલ ગતિ કહેવાય. કઈ ગતિ કહેવાય? હેલિકલ. હવે અહીંયા હેલિકલ ગતિમાં જે કેન્દ્રગામી બળમાં જે છે અહીંયા વી લંબ આવશે બેટા. શું આવશે? વી લંબ. કેમ કે ગોળ ફરે તો જ વર્તુળ ગતિ થઈ વર્તુળમાં, અને તો જ ત્રિજ્યા આવે, અને ત્રિજ્યા આવી તો અહીંયા જે લંબ ઘટક આવશે વેગનો, જે જવાબદાર છે કઈ ગતિ કરાવવા માટે, વર્તુળમાં. વર્તુળમાં ગતિ ક્યારે થાય? જ્યારે વેગ અને બી એકબીજાને લંબ હોય. તો અહીંયા વેગનો કયો ઘટક બી ને લંબ છે? વી લંબ. તો એ કઈ ગતિ કરાવતો હશે? વર્તુળાકાર. તો વર્તુળાકાર ગતિ માટે તમે વિચારતા હો તો આ લાગશે વિલંબ. તો અહીંયા બી શું આવશે બેટા? વિલંબ. અને એક વેગ કટ થશે એટલે અહીંયા શું આવશે? વિલંબ. અને વિલંબ એટલે શું? એમ વી સાઇન થીટા અપોન ક્યુ બી. યસ ઓર નો? કેમ કે જો વીનો પાસેનો ઘટક થશે વી સમાંતર એટલે વી કોસ થીટા, અને વિલંબ એટલે શું બેટા? વી સાઇન થીટા. બોલો ક્લિયર? હવે કોણીય આવૃત્તિમાં તો વી આવતો જ નથી એટલે ચિંતા જ નથી કરવાની. યસ ઓર નો? હા કે ના? કેમ કે એમાં બી અહીંયા જે લખીશું એ કયો આવશે? વિલંબ. અહીંયા બી શું આવશે? વિલંબ. અને એમ વી અપોન ક્યુમાં પણ વિલંબ કટ થઈ છે એટલે આપણને આન્સર શું મળશે? ક્યુ બી વાય એમ. સમજ્યા? આવર્તકાળમાં બી આવૃત્તિમાં બી ક્યાંય એ આવતો નથી. સમજા પડી ગઈ કે કોઈ ડાઉટ આમાં? હા યસ, બિલકુલ ક્લિયર, બિલકુલ ક્લિયર. એની એ જ ગણતરીઓ આવશે, ખાલી ક્યાં બદલાશે? ત્રિજ્યા. એટલે બીજી બધી ગણતરીઓ તમે સેમ લખી લેજો, હું હટાવી દઉં છું, અહીંયા જગ્યા કરી દઉં છું. ઓમેગા એટલે ક્યુ બી બાય એમ. અહીંયા એક બીજી વાત આપણે જોઈશું. કઈ કઈ વાત જોવાના છે આપણે? પીચ. શું જોવાના છે બેટા? પીચ જોવાના છે. શું જોવાના છે? પીચ જોવાના છે. હવે આ પીચ શું? ધ્યાન આપજો. એટલે આપણે પેનને આમ ફેરવીએ અને ફેરવીને બહાર કાઢીને એના જ્યારે આટા જોવો ને, તે તમને આ જ પ્રકારના દેખાશે. હેલિકલ. કયો આકાર બને છે બેટા? હેલિકલ આકાર. અથવા માર્ગ. કયા માર્ગે ગતિ કરે છે? હેલિકલ માર્ગે. આમ આમ આગળ વધશે. ડન. હવે એ હેલિકલ માર્ગની એક વાત તમને સમજાવું. પીચ. આપણે અહીંયા આપણી આ જે મારી પેન છે એમાં ગોલ્ડેક્સ લખેલું છે. એ ગોલ્ડેક્સને હું ઉપર રાખીને એને ભ્રમણ કરાવું અને પાછું ત્યાં જ ગોલ્ડેક્સ આવી જાય એટલે એક આટો પૂરો થયો. એ એક આટામાં આ પેન આગળ પણ ગતિ કરી હશે ને, આ જે ઉપરનો ભાગ છે પેનનો એ આગળ બી ગતિ કરે છે. યસ. એક આટો પૂરું કરવામાં જે સમય લાગે એને આવર્તકાળ કહેવાય. સમજ્યા કે નહીં સમજ્યા? હવે ધ્યાન આપજો વાત. અને પીચ એટલે શું? એક આવર્તકાળ જેટલા સમયમાં કણે કાપેલ કયો અંતર? રેખીય અંતર.
रेखीय अंतर एटले अहींयाथी अहींया सुधी एक आवर्तकाल पूरु थयो एमां जे रेखीय अंतर काप्यु एने आपणे बेटा शुं कहीए छे पिच। पिच एटले रेखीय अंतर, हा के ना। हवे अंतर होय तो शुं लखाय बेटा? झड़प गुण्या समय। आ दिशामां झड़प केटली छे बेटा? 20 समांतर। अने समय एटले एक आवर्तकाळ, एक भ्रमण थयुं ने एटले एक आवर्तकाळ। तो 20 समांतर छे बेटा। वी साइन के कॉस, कॉस थीटा, अने टी हतुं 2πm/qb, क्यूबी बाई ओमेगा अपॉन 2π। बोलो क्लियर? यस ओर नो? अने सॉल्व करीने तमे लखी सको छो 2πm, अने आ रीतना भी लखी सको 2πm वी समांतर अपॉन क्यूबी, आने कहवाय पिच। क्लियर? हा के ना? बोलो, मैसेज करो, आवड्यू के नहीं? बाकीना सूत्रों एना एज, खाली खाली एक जगह त्रिज्या में एम वी, वी में कयो समांतर के लंब? लंब, लंब घटक आवशे जे वर्तुळमय गति कराई रह्यो छे। वी समांतर घटक तो कई गति कराई रह्यो छे? रेखीय। जे लंब घटक छे कई गति? का तो आम हशे, का तो आम हशे, तो दिशा पर आधारित छे। बोलो क्लियर ने? ओके, हा के ना? हेलिकल मार्ग आनु स्क्रीनशॉट लई लो। चलो बेटा, क्लियर ने? હવે એક ઉદાહરણ ખતમ કરી નાખીએ એટલે આ ટોપિકને લગતો ઉદાહરણ આપણો એનસીઆરટીનો પૂરો। ઓકે, ઉદાહરણ નંબર 4.3। અંદર રકમ જો બધા, જો 6 × 10 ની કેટલી ઘાત છે? -4। 6 × 10 ની -4। ઓકે, એટલું ચુંબકીય ક્ષેત્ર છે બેટા ઉદાહરણ નંબર 4.3 માં। ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 6 × 10 ની -4 ટેસ્લા। લંબ રૂપે લો પતી ગયો 3 × 10 ની 7 મીટર/સેકન્ડ। ગતિ કરતા એક ઇલેક્ટ્રોન ના માર્ગની ત્રિજ્યા અને આવૃત્તિ શોધવાની છે। ત્રિજ્યા અને આવૃત્તિ, હવે આવૃત્તિ આપણે લખીશું એફ, આમાં ન્યુ લખેલું છે। હવે એની તેની ઉર્જા લો ભાઈ, ઉર્જા પણ શોધવાની છે, અને એ બી શેમાં શોધવાની છે? કિલો ઈવીમાં। ત્રણ વસ્તુ શોધવાની બેટા, કેટલી વસ્તુ શોધવાની છે? ત્રણ વસ્તુ। ચલો પહેલી વાત કરી લઈએ, ત્રિજ્યા। ત્રિજ્યા કઈ રીતના શોધે ભાઈ? આર બરાબર એમ વી અપોન ક્યુબી। હવે આ કોની વાત ચાલી રહી છે બેટા? ઇલેક્ટ્રોન, યસ ઓર નો? એક ચુંબક ક્ષેત્રમાં ગતિ કરે છે ઇલેક્ટ્રોન, યસ ઇલેક્ટ્રોન છે। તો ઇલેક્ટ્રોનનું દળ પણ તમને કૌંસમાં આપ્યું છે 9 × 10 ની -31। લો તો એ લૂઝ યુઝ કરી લઈશું, એકદમ ઇઝી છે બેટા। એમ વી અપોન ક્યુબી સૂત્ર લગાવીશું તો એમની વેલ્યુ આવી ગઈ, વી આપેલું છે 3 × 10 ની 7। ક્યુની વેલ્યુ, ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર બી આપેલો છે 1.6 × 10 ની -19। બીની વેલ્યુ 6 × 10 ની -4। બિલકુલ સિમ્પલ, સોલ્વ કરો તો તમને આરની વેલ્યુ મળે છે બેટા 28.12 × 10 ની -2 મીટર। તો જવાબ આવશે 28.12 સેન્ટીમીટર। બિલકુલ ઇઝી, આર ઇઝ ઇક્વલ્સ ટુ એમ વી અપોન ક્યુબી કરશો, એમ વી ક્યુબીની વેલ્યુ બધી આપેલી છે, મૂકશો તો જવાબ મળશે બેટા આવૃત્તિ।
आवृत्ति कितनी बेटा, एफ, एफ इतने बेटा ओमेगा अपॉन टू पाई, ओमेगा अपॉन टू पाई, ओमेगा तो आपेलू नहीं, तो वी बराबर वॉर, तो वी अपॉन आर। हवे तमे कहशो हाँ साहब वी अने आर बन्ने आपन आपेला छे, खबर पड़े के नहीं, वी अने आर बन्ने आपेला छे, वेल्यू मुकीशू साहब, वी नी वेल्यू 3 गुणिया 10 नी 7, 2 पाई 3.14, आर केटू मल्यू 28.12 सेंटी एटले 10 नी माइनस 2। सॉल्व करीशू बेटा तो एफ एटले आवृत्ति आपने मले छे 17 गुणिया 10 नी 6 घात हर्ट्स। क्लियर ने, हा के ना, तो आ थई गई आवृत्ति। त्रीजो प्रश्न छे बेटा ऊर्जा, ऊर्जा ईवी मा तो अहीं गति करता कण पासे कई ऊर्जा होय, गति ऊर्जा, तो गति ऊर्जा नु सूत्र शू लखशो बेटा, हाफ एम वी स्क्वेर, हाफ एम दल केटलू इलेक्ट्रॉन नू 9 गुणिया 10 नी माइनस 31 आपेलू छे अंदर, अने वी नो वर्ग वी केटलो आपे छे 3, तरी 9 गुणिया 10 नी 7 एटले 14, 7 दू 14 ने घात नी घात नो गुणाकार, 9 9 81, 40, 81 ना अर्धा छे ने, 40.5 गुणिया 10 नी माइनस 31 वत्ता 14, तो कई रीतना करशो बोलो, 31 माथी 14 काढो तो कितला थाय, 17 ने, हा के ना, 17 बराबर के नहीं। आ सेमा जवाब आयो बेटा जूल, आ भाईओ आपने सेमा आंसर के छे किलो ईवी मा, एटले 25.5 किलो ईवी आपने जवाब आपी दीधो छे, ने आने ए लोकोए 4.05 अथवा 4 लखीने अहीं माइनस 16 कर दीधा छे, तो बात बराबर छे ने, 40 हता तो 4 थई जाय ने, तो 1/10 नी घात वधशे, तो -17 + 1 -16। हवे आपणे सेमा जवानुं छे किलो ईवी मां, सेमा जवानुं छे किलो ईवी, हवे जो हुं अहीं किलो ईवी लखुं ने तो पहला तो जूल मांथी ईवी मां जवुं पड़े, तो जवाब ए रीतना थशे, जो समझो जूल मांथी ईवी मां जवुं होय तो 1.6 × 10⁻¹⁹ वडे शुं करवा पड़े, ભાગવા પડે, અને કિલો લખવા હોય તો 10⁻³ વડે ગુણવા પડે, 10 ની કોના વડે ગુણવા પડે બેટા, 10⁻³। હવે આને સોલ્વ કરશો તો એપ્રોક્સિમેટલી 2.5 કિલો ઈવી જવાબ આપણો મળશે, કેમ કે કિલો લાયા ભાઈલા, શું લાયા આપણે, કિલો નતા અને લાયા, ઈવી માટે આ કર્યું, જૂલ ને આટલા વડે ભાગો આ મૂલ્યને આટલા વડે, તો જૂલ માંથી ઈવી મળી ગયું, હવે કિલો લાવવાના છે તો 1000 લાયા તો 1000 વડે ભાગવા બી પડશે, એટલે 10⁻³। બોલો ક્લિયર, તો સ્ક્રીનશોટ લઈ લો આનો।